આજથી ફ્લાઇટ મારફતે શારજાથી સુરત આવતા તમામ પ્રવાસીઓને 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરાશે. કોઈ શંકાસ્પદ લક્ષણો જણાય તો તે વ્યક્તિને સિવિલ અથવા તો સ્મીમેર હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવશે. વધુમાં પ્રવાસીઓને ખાવા પીવાથી લઈ સાબુ નેપકિનની પણ સુવિધા આપવામાં આવશે. યુનિવર્સિટીના સમરસ બોયઝ હોસ્ટેલ ખાતે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ વ્યવસ્થા કરાઈ છે. બોયઝ હોસ્ટેલના 4 બિલ્ડિંગો પૈકી 2 બિલ્ડિંગ હાલ પાલિકાએ મેળવ્યા છે, જેમાં 500 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. શારજાથી આવનારા તમામ પ્રવાસીઓને 14 દિવસ સુધી અહીં ફરજિયાત ઓબ્ઝર્વેશન હેઠળ રખાશે. કોઈ શંકાસ્પદ લક્ષણો જણાશે તો તે વ્યક્તિને સિવિલ અથવા સ્મીમેર હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવશે. કેન્દ્રમાંથી જે ટ્રાવેલ એડવાઇઝરી મળી છે તે મુજબ 18મીથી સવારે 6:30 વાગ્યા પછી જે મુસાફરો વિદેશથી આવે છે તેમને 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન વોર્ડમાં રખાશે. મંગળવારે રાત્રે જે મુસાફરો આવશે તેમને ઘરે જ રહેવા માટે અને રોજ રોજ ચેકિંગ કરાશે. મંગળવારની રાતની ફ્લાઇટમાં આવતા કોઈ વ્યક્તિમાં શંકાસ્પદ લક્ષણો દેખાય તો તેને આઇસોલેશન વોર્ડમાં ખસેડવાની વ્યવસ્થા કરાઈ હોવાનું પાલિકા કમિશનર બંછાનિધિ પાણીએ જણાવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના સહયોગથી આજે ક્વોરન્ટાઇન ફેસિલિટી છે એ ક્વોરન્ટાઇન ફેસિલિટી VNGSU ના જે સમરસ હોસ્ટેલ છે એમાં આયોજન કરવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિ જે સારજાથી 4 દિવસનું જે ફ્લાઇટ છે એ જે પેસેન્જર્સ આવે ઇન્ટરનેશનલ પેસેન્જર્સ એમને બસનું વ્યવસ્થા કરી ડાયરેક્ટલી અહીંયા લેવામાં આવશે અને લઈને એમને 14 દિવસ સુધી સંપૂર્ણપણે ક્વોરન્ટાઇન કરવામાં આવશે. અને આ ક્વોરન્ટાઇનના સમય જે છે ખૂબ જ અગત્યનું એટલા માટે છે કે ભારત સરકારશ્રીના જે ગાઈડલાઇન છે માર્ગદર્શિકા છે એના મુજબ એમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે અને કોઈપણ સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટનું જરૂરિયાત હોય તો ઇમિડિયેટલી એમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં અને કરીને કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને આ સમય દરમિયાન એના જે રિલેટિવ્સ હોય કે બીજા લોકો હોય ના ક્વોરન્ટાઇન્સમાં રહેલા લોકોને બહાર જવા દેવા દેશે ના બીજા કોઈ લોકોને અંદર આવવા દઈશું. આ ખરેખર જે ક્વોરન્ટાઇનનું જે ગાઈડલાઇન છે એ સંપૂર્ણપણે એ ક્વોરન્ટાઇનના ગાઈડલાઇનને અનુરૂપ તમામ જે ઇન્ટરનેશનલ પેસેન્જર્સ હશે એ તમામને આ ગાઈડલાઇન મુજબ અહીંયા લાવવામાં આવશે અને 14 દિવસ સુધી અહીંયા એમને રાખવામાં આવશે અને એના માટે તમામ જે આયોજનો છે જે લોજિસ્ટિક્સ વ્યવસ્થા છે એ કરવામાં આવ્યું છે. હા, આપણા ત્યાં આગળ શારજાથી જે ફ્લાઇટ આવે છે ઇન્ટરનેશનલ ફ્લાઇટ એમાં ભારત સરકારની એડવાઇઝરી મુજબ એમને ક્વોરન્ટાઇન કરવાની જે સૂચના મળી છે એના માટે સમરસ હોસ્ટેલ VNSGUની અંદર જે આવેલી છે એની અંદર આપણી પાસે 1000 બેડની વ્યવસ્થા છે. એટલે જે કંઈ પણ પેસેન્જર્સ આવે એમને ક્વોરન્ટાઇન કરી અને સેફલી એ લોકો એમના બધી જ સગવડો રહેવા ખાવા પીવા સાથેની સગવડો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સહયોગથી અત્રે કરવામાં આવી રહી છે. પણ આ એક ક્વોરન્ટાઇન રહેશે એટલે એ સમય દરમિયાન એમને મળવાનું અથવા તો એમની મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટેડ રહેશે. એટલે બધા જે એમના સગા સંબંધીઓ છે એમને વિનંતી છે કે જે ફ્લાઇટમાં આવી રહ્યા છે એમને મળવા માટે ન તો એરપોર્ટ ન તો ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં આવવાનો પ્રયત્ન કરે. અહીંયા આગળ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ સાથે અને જે એના નેસેસરી માસ્ક અને બીજા ઇક્વિપમેન્ટ સાથે મેડિકલ ટીમ રાઉન્ડ ધ ક્લોક અહીંયા આગળ ફંક્શનલ રહેશે અને આ ક્વોરન્ટાઇનમાં ઓબ્ઝર્વેશન હેઠળ જે પેશન્ટ રાખેલા છે એમાંથી કોઈ પણ સિમ્ટમ્સ અથવા તો કોઈ પણ ચેન્જીસ દેખાય તો એના માટે નેસેસરી મેડિકલ ટ્રીટમેન્ટ માટે સ્મીમેર અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં જે વ્યવસ્થા કરવામાં આવી છે સુરત સિવિલમાં ત્યાં આગળ એમને શિફ્ટ કરી અને એમની નેસેસરી ટ્રીટમેન્ટ કરવામાં આવશે. આ ઉપરાંત ક્વોરન્ટાઇન વોર્ડમાં જે લોકો રહેશે તેમની નજીક અને કોઈ વ્યક્તિ ન પહોંચે અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યુનિવર્સિટીમાં બનાવેલા ક્વોરન્ટાઇન વોર્ડની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરાઈ છે. સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.